કચ્છ જિલ્લામાં કેરીનું આગમન થઈ ચૂક્યું છે, પણ હજુ સુધી કેરીના ભાવ આસમાનને આંબી રહ્યા છે, જેને કારણે મધ્યમ વર્ગ માટે કેરી આરોગવી દોહલી બની છે. ખાસ કરીને ફળોના રાજા કહેવાતા કેરીનો નાના મોટેરા સૌને આકર્ષણ હોય છે અને ઉનાળામાં તેની ડિમાન્ડ પણ સારી રહેતી હોય છે. પણ આ વખતે હાફૂસ સહિતની કેરીનો પાક કચ્છ બહારથી બજારમાં આવવાનો શરૂ થઈ ગયો છે, પણ હાલે ભાવ ઊંચા હોતા સામાન્ય વર્ગને હજુ જોઈએ તેવી ગરાકી ન મળતી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ભુજના શાક માર્કેટના વેપારીઓએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. હું જૂની શાક માર્કેટમાં શાકભાજી અને ફ્રૂટ્સનો વેપારી છું. આંબાની સિઝનમાં એવું છે કે આ વખતે ફાલ બહુ છે, અત્યારે સ્ટાર્ટિંગ ભાવ 100 ને 120 રૂપિયા છે, એટલે માણસો હમણાં લિમિટેડ જ ખાય છે. જે જૈન લોકો છે એ હમણાં બહુ ખાય છે, બીજા માણસો હમણાં ખાઈ શકશે નહીં. હમણાં જ્યારે સસ્તા થશે ત્યારે બધી પ્રજા ખાઈ શકશે. શું કે પછી જૈન લોકો વરસાદ પડી જશે એટલે જૈન લોકો ખાશે નહીં આંબા, એટલે અત્યારે જૈન લોકો છે એ બહુ ખાય છે. અત્યારે 100 ને 120 રૂપિયા કિલો ભાવ છે. આગળ જાતે હમણાં શું છે, આ વખતે પાલ બહુ છે અથવા આ પવન લાગશે તો આંબા ઓછા થઈ જશે, ને પવન બહુ ઘટી જશે તો આંબા વધારે પાલ થશે. તો સસ્તા પણ થઈ શકે છે અને મોંઘા પણ થઈ શકે છે. એ તો એવું લાગે છે કે આ પવન દેખાય છે એના લીધે આવક શું હમણાં સારી છે, પણ પછી કદાચ ઘટી જશે. મીઠાશ હમણાં શું, આપણે હમણાં બહારનો માલ આવે છે, કે રાજકોટ જૂનાગઢ ઉવાથી માલ આવે છે. આપણો દેશી માલ ચાલુ થશે ત્યારે બહુ સારો આવક હશે આમ.